બનાસકાંઠા જિલ્લાના ધાનેરા વિસ્તારમાં શંકાસ્પદ ડેપેથીરિયાના રોગોથી 5 બાળકોના મોત નિપજ્યા છે, ત્યારે આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે અને ધાનેરા વિસ્તારમાં 32 જેટલી ટીમ કામે લગાવી કામગીરી હાથ ધરવામાં આવી છે. ડિપ્થેરિયા નામના રોગથી ધાનેરા વિસ્તારના લોકો ભયભીત બન્યા છે, ત્યારે ધાનેરા વિસ્તારમાં ડેરિયા નામના રોગ માથું ઉચક્યું છે, જેમાં 27 બાળકો આ રોગના ભરડામાં સપડાયા છે, જેમાંથી 5 બાળકોના મોત નિપજ્યા છે, તો 15 જેટલા બાળકો સારવાર હેઠળ છે અને 7 બાળકોની તબિયતમાં સુધારો જણાતા તેમને ઘરે મોકલવામાં આવ્યા છે. ડિપ્થેરિયા નામનો રોગ ધાનેરા વિસ્તારમાં હાહાકાર મચાવી દીધો છે, ત્યારે આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે અને ધાનેરા વિસ્તારમાં 32 જેટલી ટીમો બનાવી ગામમાં સર્વે હાથ ધરવામાં આવે છે અને બાળકોને રસીકરણ કરવામાં આવી રહી છે. તે ડિપ્થેરિયા નામનો રોગ જે બાળકોનો ભોગ લઈ રહી છે તેને લઈ બાળકોના વાલીઓમાં પણ ભારે ભય જોવા મળી રહ્યો છે, ત્યારે આ રોગને તાત્કાલિક કાબૂ મેળવવા માટે ગાંધીનગર આરોગ્ય ખાતાના અધિકારી, બનાસકાંઠા જિલ્લાના આરોગ્ય અધિકારી અને ધાનેરા આરોગ્ય અધિકારી દ્વારા વિવિધ ટીમો બનાવી સર્વે હાથ ધરવામાં આવી છે અને દરેક ગામમાં જઈને બાળકોને રસીકરણ કરવામાં આવી રહ્યું છે અને જે વિસ્તારમાં રોગ છે તે વિસ્તારના બાળકોને વિવિધ દવાઓ આપવામાં આવી રહી છે. સુરેશ ગળચર, ZSTV, બનાસકાંઠા. શંકાસ્પદ ડિપ્થેરિયાનો જે રોગ ચાલી રહ્યો છે તેમાં આજ સુધી લાસ્ટ એક મહિનામાં આપણે 5 મૃત્યુ થઈ ચૂક્યા છે અને 7 લોકો સારવાર લઈને પાછા ઘરે આવી ગયા છે અને બાકીના 15 બાળકો હાલ અલગ અલગ હોસ્પિટલ્સમાં એડમિટ છે. એમાં ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ પાલનપુરમાં પણ છે અને ડીસાના પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ છે અને સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં પણ સારવાર હેઠળ છે. એના માટે અમે આગળનું પ્લાનિંગ એ કર્યું છે કે ભાઈ લોકો એમના બાળકોને બધાને વેક્સિનેશન ફરજિયાત અપાવે. વેક્સિનેશન ડ્રાઈવની અંદર અમે દરેક જગ્યાએ એડવાન્સ પ્લાનિંગ કરે, છૂટાછવાયા ખેતરોમાં પણ અંતરિયાળ વિસ્તારમાં પણ સેશનની વ્યવસ્થા કરી છે. આજે પણ 32 ટીમો કામ કરી રહી છે અલગ અલગ વિસ્તારમાં અને ખાસ કરીને આ જે રોગ થવાનું કારણ છે એક જે બેક્ટેરિયાથી થતો હોય ચેપી રોગ છે, એકથી બીજાને ફેલાય છે. જો બાળકને રસીકરણથી સુરક્ષિત કરેલું ના હોય તો બાળકે ચેપ પકડી લે અને બાળકને તકલીફ થાય છે. અત્યાર સુધી ટોટલ 27 કેસ જે મેં કીધા છે એ પ્રમાણે 15ના ડેથ થઈ ચૂક્યા છે, 15 હોસ્પિટલાઇઝ છે અને 7 બાળકો પાછા ઘરે આવી ગયા છે. સારું છે.